સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. બિહેવિયર ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પુસ્તકના પાનમાં રહેલા સમાન તીવ્રતા સદિશ ઈ વાળા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ માનાંક સદિશ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ માનાંક ટુ સદિશ એ મુકેલ છે. સદિશ પી અને સદિશ ઈ વચ્ચેનો કોણ કોઈ ક્ષણે ધારો કે થીટા છે. ડાયપોલની પ્રતિકૃતિ તરીકે આપણે ટુ એ લંબાઈના એક હલકા અને પાતળા સળિયાના છેડાઓ પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો મૂકેલા કલ્પીશું. ઝીરો ડાયપોલનું તેમજ યામ પદ્ધતિનું કેન્દ્ર છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારો પર અનુક્રમે ક્યુ ઈ અને માઇનસ ક્યુ ઈ બળો લાગે છે. આ બળોનું પરિણામી બળ શૂન્ય હોવાથી ડાયપોલ રેખીય સંતુલનમાં છે, પરંતુ આ બળોની કાર્યરેખાઓ જુદી જુદી હોવાથી ડાયપોલ પર ટોર્ક લાગશે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળ ક્યુ ઈ ને કારણે ઝીરો બિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક સદિશ ટોર્ક વન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ સદિશ એ ઇન્ટુ ક્યુ સદિશ ઈ. વિષમ ઘડી દિશામાં સમીકરણ વન. તે જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળ માઇનસ ક્યુ ઈ ને કારણે ઝીરો બિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક સદિશ ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એ ઇન્ટુ માઇનસ ક્યુ સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ઇન્ટુ ક્યુ સદિશ ઈ. વિષમ ઘડી દિશામાં સમીકરણ ટુ. અહીં સદિશ એ અને સદિશ માઇનસ એ અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુના સ્થાન સદિશો છે. સમીકરણો વન અને ટુ પરથી ડાયપોલ પર લાગતું કુલ ટોર્ક સદિશ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ ટોર્ક વન પ્લસ સદિશ ટોર્ક ટુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ સદિશ એ ઇન્ટુ ક્યુ સદિશ ઈ બ્રેકેટ ક્લોઝ પ્લસ ઇન્ટુ બ્રેકેટ સદિશ એ ઇન્ટુ ક્યુ સદિશ ઈ બ્રેકેટ ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ ટુ સદિશ એ ઇન્ટુ ક્યુ સદિશ ઈ ઇઝ ઇક્વલ ટુ ટુ ક્યુ સદિશ એ ઇન્ટુ સદિશ ઈ. માટે સદિશ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ પી ઇન્ટુ સદિશ ઈ. વિષમ ઘડી દિશામાં સમીકરણ થ્રી. આ ટોર્ક સદિશ ટોર્કનું મૂલ્ય ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા અને દિશા આકૃતિના સમતલને લંબ અને સમતલમાંથી બહાર આવતી દિશામાં છે. આ ટોર્કને લીધે ડાયપોલનું ખૂણો થીટા ઘટે તે રીતે ભ્રમણ થાય છે, અને છેવટે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય ત્યારે ટોર્ક શૂન્ય થાય છે. વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની આ સામાન્ય સ્થિતિ છે. આ સ્થિતિમાંથી જો તેને ક્ષેત્ર સાથે થીટા કોણે ગોઠવવી હોય તો ટોર્ક વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. આ કાર્ય ડાયપોલની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. બિહેવિયર ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન અ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય એટલે કે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય તો વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારો પર લાગતા બળો અસમાન હોય અને તેવા સંજોગોમાં પરિણામી બળ અશૂન્ય હોવાથી વિદ્યુત ડાયપોલનું પરિભ્રમણ થવાની સાથોસાથ
તેનું રેખીય સ્થાનાંતર પણ થશે. આમ કરતા કરતા જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે પછી તેનું ભ્રમણ બંધ થશે, પરંતુ ધન એક્સ દિશામાંની રેખીય ગતિ ચાલુ રહેશે. સૂકા વાળમાં ફેરવેલ કાંસકા વડે કાગળના નાના ટુકડાઓ શા માટે આકર્ષાય છે તેનું કારણ નીચે મુજબ છે. જ્યારે કાંસકાને સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે ઘર્ષણના કારણે કાંસકા પર વિદ્યુત ભાર ઉદ્ભવે છે. આવો વિદ્યુત ભારિત કાંસકો જ્યારે કાગળના નાના ટુકડાઓ પાસે લાવવામાં આવે ત્યારે ટુકડાઓમાં કાંસકાના અસમાન વિદ્યુત ક્ષેત્રની દિશામાં પ્રેરિત વિદ્યુત ડાયપોલ ઉદ્ભવે છે, અને આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ટુકડાઓ પર પરિણામી બળ લાગે છે.